ભરૂચ કોંગ્રેસમાં વધુ એક ભંગાણ સર્જાયું આજે વધુ 20 હોદ્દેદારોના સામૂહિક રાજીનામાથી હડકંપ મચી જવા પામી હતી સ્થાનિક નેતાગીરી નિષ્ફળ જતા કોંગ્રેસનું વાહન ડૂબવા લાગ્યું ભરૂચ શહેરમાં કોંગ્રેસ શહેર પ્રમુખ સહિત આઠ લોકોના રાજીનામા પડ્યા બાદ વધુ વીસ હોદ્દેદારોએ સામૂહિક રાજીનામા ધરી દેતા કોંગ્રેસ હવે પતન તરફ ધકેલાઈ ચૂકી છે અને ચૂંટણી અગાઉ જ દાંડિયા ડૂલ થઈ ગયા છે ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો અને વોર્ડ પ્રમુખના હોદ્દેદારોએ રાજીનામા આપતા કોંગ્રેસ છાવણીમાં સોંપો પડી ગયો છે કોંગ્રેસમાં દિવસ અગાઉ જ કોંગ્રેસના શહેર પ્રમુખ વિક્કી સોખી સહિત હોદ્દેદારોએ પક્ષમાંથી રાજીનામા આપી દીધા હતા ત્યારે આજરોજ ફરી એક વખત કોંગ્રેસ પક્ષમાંથી બે શહેર મહામંત્રી એક મંત્રી ત્રણ વોર્ડ પ્રમુખ પાલિકામાં ચૂંટણી લડી ચૂકેલા સાત ઉમેદવારો સહિત પચ્ચીસથી ત્રીસ કોંગી કાર્યકરોએ પોતાના હોદ્દા પરથી અને કોંગ્રેસમાંથી રાજીનામા આપી દેતા કોંગ્રેસમાં હડકંપ મચી જવા પામ્યો છે ઉલ્લેખનીય છે કે ભરૂચ શહેરમાં કોંગ્રેસીઓ જ કોંગ્રેસને કોંગ્રેસ મુક્ત કરશે તેવું વાતાવરણ હાલ તો જોવા મળી રહ્યું છે અને કોંગ્રેસમાંથી રાજીનામા આપવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપનાર કોંગ્રેસના સક્રિય સભ્યોએ જણાવ્યું હતું કે અમે છેલ્લા ઘણા વર્ષોથી ખંતપૂર્વક કોંગ્રેસ માટે સોંપવામાં આવેલી દરેક જવાબદારીનું શ્રદ્ધાપૂર્વક વહન કરી ફરજના ભાગરૂપે કામ કર્યું છે અવિરત કાર્યનો ગર્વ છે પરંતુ થોડા દિવસ પહેલા અમારા ભરૂચ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તથા અન્ય આગેવાનોએ રાજીનામા આપ્યા એ ખૂબ જ દુઃખદ બાબત બની હોય અને અમે જે લોકોની આગેવાનીમાં કામ કરતા હતા એ જ લોકોનું જો પક્ષમાં માન સન્માન અને સતત અવગણના થતી હોય તો અમારા જેવા કાર્યકરોની વાત કોણ સાંભળશે જેનો હાલમાં જ એક બનાવ બન્યો જેમાં ભરૂચ શહેર સમિતિમાં કાર્યકારી પ્રમુખની નિમણૂક સામે કાર્યકરોમાં રોષ જોવા મળ્યો છે કેટલાય સમયથી પાર્ટીથી અડગા રહેલા વ્યક્તિને કાર્યકરોને વિશ્વાસમાં લીધા વિના નિમણૂક કરી દેવા જેવા નિર્ણયના કારણે પાર્ટીમાંથી લોકો નારાજ થઈ પાર્ટી છોડી રહ્યા છે જે પાર્ટી કાર્યકરોની અવગણના કરતી હોય તે પાર્ટી કે પક્ષમાં રહી કામ કરવું મુશ્કેલ છે જેથી અમે અમારા સક્રિય સભ્યપદેથી કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપીએ છીએ અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં એક પછી એક કોંગ્રેસી કાર્યકરોના રાજીનામા ધરી દેતા સ્થાનિક નેતાગીરી પર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે હું મહામંત્રી ભરૂચ છું અમારા શબ્દો જે ઉપર લેવામાં પહોંચતા ના હોય ઉપર લેવામાં અમારી વાતો સાંભળતા નથી અમારા જેવા મોટા માણસ જે છે એ લોકોની વાત સાંભળતા નથી અમારા જેવા ગજા શું આવે એટલે અમારા જો સમજો કે સહાય પ્રમુખ વિક્કીભાઈ જે રાજીનામું આપ્યું છે એના પછી અમારે બી રાજીનામું આપી દેવું જ પડે સ્વેચ્છાએ જ કારણ કે એમનું જો સાંભળતા ના હોય તો અમારું ના સાંભળે એટલે પછી એક્ચુલી એમને જો રાજીનામું આપ્યું એમને જે એ બનાવ્યું છે તે એ કેન્સલ થવું જ છે છતાં અમે કાર્યકર્તા દ્વારા બી રાજીનામું આપીએ છીએ મહામંત્રી તો બાજુ મારે જે સેવા કરતા કોંગ્રેસની એ બી અમે સેવામાંથી બી રાજીનામું આપવા તૈયાર છીએ આપી જ દઈએ છીએ તૈયારને આપી દઈએ છીએ નમસ્કાર મારું નામ રાણા રેમી છે હું વોર્ડ નંબર ત્રણનો સક્રિય કાર્યકર્તા હતું અને વોર્ડ નંબર ત્રણનો પ્રમુખ પણ છું છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસમાં જે નારાજગી દેખાઈ આવી છે તે અમારા જે નેતા છે મોટા જેમ કે વિકીભાઈ છે નિકુલભાઈ છે રાધેભાઈ છે જેના સપોર્ટ થ્રુ અમે કોંગ્રેસમાં કાર્યરત હતા આજે હમણાં એવી પરિસ્થિતિ છે કે એમણે પણ કોઈપણ પ્રકારનું માન સન્માન કોંગ્રેસમાં આપવામાં નથી આવતું જેનાથી નારાજ થઈને અમે પણ પૂરા સભ્ય તરીકે બધા જ રાજીનામું આપવા માટે ઈચ્છે છે અને છેલ્લા પાંચ વર્ષથી જે હરેશભાઈ પરમાર છે તેમને અમે આજ સુધી અમે ફેસ ટુ ફેસ પણ નથી જોયા તેમને આજે વોર્ડ નંબર હે સોરી વોર્ડ પ્રમુખ એ કોંગ્રેસ પ્રમુખ બનાવવામાં આવ્યા છે તો તેનાથી પણ અમે ખૂબ નારાજ છે જેથી અમે રાજીનામું આપીએ છીએ ના ના રાધેભાઈએ જે ટાઈમ પર રાજીનામું આપેલું ત્યારે અમે સ્વતંત્ર હતા રાધેભાઈ અમને કોઈ ફોર્સફુલી એવું કીધું નથી કે તમે રાજીનામું આપો આજે રાજીનામું આપવાનો અર્થ એ જ છે કે અમને પણ જ્યારે કોંગ્રેસ મોટા પદ નિમણૂક કરતી હોય ત્યારે અમને પણ સાથે મતલબ સાક્ષી તરીકે ના માને અને અમારી હાજરી ત્યાં ના બોલાતી હોય અને અમારી ગેરહાજરીમાં એમને પ્રમુખ પદે આપે તો એ અમારી નારાજગી છે ના ના એવી એ રીતના અમે એટલે મને જે પ્રમુખ છે શહેરના વિકીભાઈ એમની સાથે અમે ચર્ચા કરેલી હતી કે આ રીતનું છે અમને પસંદ નથી આ વસ્તુ તો એમને પણ કીધું કે તમે સ્વતંત્ર છો તમે તમારી રીતના રાજીનામું આપી શકો ના 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 જેમ મેં પહેલાં કીધું કે જે અમારે નારાજગી હતી હરીશભાઈ પરમાર થ્રુ હરેશભાઈ પરમારને જેમ કે અમારી ગેરહાજરીમાં પ્રમુખ બનાવવામાં આવ્યા છે એ નારાજગીના બદલ અમે રાજીનામું આપીએ